આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। સુરત દશામામનું વિસર્જન રોકવા 17-18 ઓગસ્ટ કોઝવે બંધ। સુરત દશામામનું વિસર્જન રોકવા 17-18મી કોઝવે બંધ રાખવામાં આવ્યો। ઓવારા ઉપર પણ બેરિકેડ મુકાશે। 17મી બપોરે 12 થી 18મીની સાંજના 5 સુધી બંધ રાખવામાં આવ્યો। તો નદીમાં મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે આગામી 17 થી 18 દરમિયાન દશામાની મૂર્તિઓનું વિસર્જન નદીમાં કરવામાં આવે તે માટે 2 દિવસ વિયર કમ કુઝવે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે। આગામી દિવસોમાં દશામા બાદ ગણેશ ઉત્સવ પણ આવશે, જેથી નદીમાં મૂર્તિઓનું કોઈ પણ પ્રકારે વિસર્જન નહીં થાય તે માટે વિસર્જનના દિવસો દરમિયાન શહેરના તમામ ઉવારાને બેરિકેડ મૂકીને બંધ રાખવામાં આવનાર હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું। જેથી શ્રદ્ધાળુઓએ દશામાની મૂર્તિઓનું પર ઘર આંગણે જ વિસર્જન કરવું પડશે। પાલિકાએ લોકોને વિસર્જન ઘરે જ કરવા માટે અપીલ પણ કરી છે। દશામા મૂર્તિઓના વિસર્જન ઉત્સવને ધ્યાને લઈ તેમજ હાલની કોરોના મહામારીના સંક્રમણને નિવારવાના ભાગરૂપે 17 ઓગસ્ટના બપોરે 12 કલાકથી 18 ઓગસ્ટના રોજ સાંજે 5 કલાક સુધી સિંગણપુર અને રાંદેરને જોડતા વિયર કમ કોઝવેને ટ્રાફિક તેમજ રાહદારીઓ માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે। કોઈપણ પ્રકારે મૂર્તિઓના વિસર્જન વિયર કમ કોઝવે પરથી કરી શકાશે નહીં। આ જાહેરનામાના ભંગ બદલ તંત્ર શિક્ષાત્મક પગલાં પણ લેશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું। રવિ કોઈચા સાથે સત્યડે ન્યૂઝ સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।